દિલ્હીમાં કોંગ્રેસનું હાઈકમાન્ડ હોય કે ગુજરાતના નેતા, તમામ જનતાના મૂળને માપવામાં નાકામ રહ્યા, તો ભાજપ હર હંમેશ લોકોની વચ્ચે જઈને પોતાને રજૂ કરવામાં સક્ષમ રહી. જો કે 2015માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીએ કોંગ્રેસ માટે એક સંજીવની જેવું કામ કર્યું છે. આ ચૂંટણીમાં ગ્રામીણ ક્ષેત્રે કોંગ્રેસને સફળતા હાથ લાગી છે, પરંતુ શહેરી વિસ્તારમાં કોંગ્રેસને જનતાનો સાથ હજુ મળી શક્યો નથી. આ ચૂંટણીમાં કોંગ્રેસે 23 જિલ્લા પંચાયત ભાજપ પાસેથી આંચકી પુનઃ સત્તા મેળવવામાં સફળતા મેળવી છે, ત્યારે આ અંગે જ વાત કરીશું આજે સ્ટુડિયોમાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોયલ સાથે. હું સુધીર શાંતિલાલ રાવલ, સવાલ જનતાનો કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં એક દશકાથી પણ વધુ સમયથી કોંગ્રેસ સત્તાથી વંચિત રહી છે, ત્યારે સત્તા પર આવવા તે આમ તો ઘણી જ મથામણ કરી રહી છે, પરંતુ છેલ્લી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવેલા પરિણામોએ કોંગ્રેસ માટે એક આશા જન્માવી છે. તો જાણકારોના મતે કોંગ્રેસ કેમ સત્તા મેળવવા નાકામ રહી છે તેના પર કેટલાક તથ્યો જોઈએ. એક દશકથી પણ વધુ સમયથી કોંગ્રેસ ગુજરાતના સત્તા પર આવવા બેતાબ છે. કોંગ્રેસ ભાજપ સરકારને ઘેરવા માટે કોશિશ તો કરી રહી છે, પણ કોંગ્રેસની રણનીતિ તમામ મોરચે નિષ્ફળ જતી આવી છે. તે પછી દિલ્હીમાં કોંગ્રેસનું હાઈકમાન્ડ હોય કે ગુજરાતના નેતા, તમામ જનતાના મૂડને આપવામાં નાકાબ રહ્યા, તો ભાજપ હર હંમેશ લોકોની વચ્ચે જઈને પોતાને રજૂ કરવામાં સક્ષમ રહી. જો કે 2015માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીએ કોંગ્રેસ માટે એક સંજીવની જેવું કામ કર્યું છે. આ ચૂંટણીમાં ગ્રામીણ ક્ષેત્રે કોંગ્રેસને સફળતા હાથ લાગી છે, પરંતુ શહેરી વિસ્તારમાં કોંગ્રેસને જનતાનો સાથ ન મળી શક્યો. આ ચૂંટણીમાં કોંગ્રેસે 23 જિલ્લા પંચાયત ભાજપ પાસેથી આંચકી પુનઃ સત્તા મેળવવામાં સફળતા મેળવી છે. તો ડાંગ અને ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં ટાઈ પડી હતી, એટલે કે ભાજપને આ જિલ્લાઓમાં કોંગ્રેસે જોરદાર ટક્કર આપી હતી. કોંગ્રેસના ધમાકેદાર પુનરાગમને કારણે ભાજપના ખોળામાં આ વખતે માત્ર 6 જિલ્લા પંચાયત જ આવી હતી. 6 મહાનગરપાલિકાઓમાં ભલે રાખવામાં સફળ રહ્યું છે, જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે કોંગ્રેસને ધૂળ ચટાડી દીધી. જો કે કોંગ્રેસે તેમાં ગયા વખત કરતા સારો દેખાવ કર્યો. આ ઉપરાંત 230 તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિણામોમાં પણ કોંગ્રેસનો હાથ અધ્ય રહ્યો છે. તો પાટીદાર આંદોલનને કારણે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસે ભાજપના ગઢમાં ગાબડું પાડી સારો દેખાવ કરી બતાવ્યો છે. એટલે કે માની શકાય કે પાટીદારોનો પાવર ગ્રામ્ય વિસ્તારોમાં ચાલ્યો હોઈ શકે, જેનો ફાયદો કોંગ્રેસને છેલ્લી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળ્યો છે. લોકસભા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરીને તમામ 26 બેઠકો પર જીત મેળવી. જો કે કોંગ્રેસ હંમેશા કહેતી આવી છે કે સામાન્ય ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીના મુદ્દાઓ અલગ અલગ હોય છે અને જનતા આ જ હિસાબથી મત આપતી હોય છે, પરંતુ લોકસભાની તમામ બેઠકો પર ભાજપનું કમળ ખીલ્યું, એ સવાલનો કોંગ્રેસ પાસે કોઈ જવાબ નથી. જો કે જાણકારોનું માનવું છે કે કોંગ્રેસની પાસે ગુજરાતમાં કોઈ એવો નેતા નહોતો જે નરેન્દ્ર મોદીને ટક્કર આપી શકે. સાથે જ કોંગ્રેસના નેતા યુપીએ સરકારની શ્રેષ્ઠ યોજનાઓને જનતા સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા, જેનું નુકસાન ક્યાંક ને ક્યાંક લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને થયું. એટલું જ નહીં, કેન્દ્રમાં સત્તા પર હોવા છતાં કોંગ્રેસે મોદીની નકારાત્મક છબી બનાવવાની કોશિશ કરી, પરંતુ તેમનો એ દાવ પણ ઉલટો પડ્યો અને મોદી આજે દેશના પ્રધાનમંત્રીની ખુરશી ઉપર બિરાજમાન છે. સાથે જ એમ પણ કહેવામાં આવે છે કે કોંગ્રેસના આંતરિક વિખવાદ પણ હંમેશા ચરમ પર રહ્યો. તમામ મોટા નેતાઓ એકબીજા સાથે મનમેળ કરીને કોઈ મોટો નિર્ણય લઈ શકતા નહોતા, જેનાથી જનતામાં કોંગ્રેસની પકડ કમજોર પડતી જોવા મળી રહી. એટલું જ નહીં, જનતાના મુદ્દાઓને લઈને પણ કોંગ્રેસના તેવર એટલા ધારદાર નહોતા જેટલા હોવા જોઈએ. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ગુજરાતમાં કોંગ્રેસના સંઘર્ષ વીરોની વાત કરીએ તો તેમાં એક નામ સામે આવે છે સૌથી મોખરે, જે શક્તિસિંહ ગોહિલનું. ભાવનગરના મૂળ રાજકારણથી ઉઠેલા ગોહિલ આજે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા છે. શક્તિસિંહભાઈ, આપનું સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. જ્યારે પ્રજા લોકશાહીની અંદર પ્રજા કલ્યાણ એ જ સર્વોપરી છે, પ્રજા કલ્યાણનું ધ્યેય એ જ સર્વોપરી છે, ત્યારે વિરોધ પક્ષની અંદર જ્યારે કોંગ્રેસ ભૂમિકા ભજવી રહી છે, આપ જાણો છો છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસ ઘણી
पश्चात भूमिका में धकेलाई थी। आज सवाल जनता कार्यक्रम अमारो प्रजालक्षी कार्यक्रम एटला माटे छे के घणीवार सरकारों ने सवाल पूछो एवं नहीं होत। सरकार जयरे नहीं सांभती हो तरह विरोध पक्षे शू कर एक वाची आया मन एम लगे आज घना बदा जे वीटीवी दर्शकों में आपने प्रश्न आशे तरह मारे ए प्रश्न शुरू करिए पहला हूँ आपने पूछवा मांगू छू कि अत्यारे छेल्ले जे आशा जन्मी है शक्तिसिंह भाई तो एम कांग्रेस की भूमिका अत्यारे हवे आपने केवी लागे छे के केवी रीते आप आगळ वधी रह्या छो। लोकशाही में लोकोना आशीर्वाद जेने मळे लोकोने वधारे लोको जेने मतो आपे सत्ता स्थाने रहे ने जेने ओछा मतो मळे ए विरोध पक्ष में जाए बहु सीधी सादी भूमिका होय छे। कांग्रेस पक्षे क्यारे मात्र सत्तालक्षी राजकारण नथी कर्युं। केटलाक मुद्दाओ वखते घणी वखत लागतुं होय के जो आ नीति लो तमे तो मतोना राजकारण में तमने फायदो थशे परंतु राज्यनुं के राष्ट्रनुं एमां हित नथी। कांग्रेस पार्टीए हमेशा राष्ट्रना हितने पहला पछी राजकीय हितने जोयुं छे ने एमां कोई वखत एवुं लागे कोईने के अमे क्यांय कोई भूमिका में उणा उतरा। दाखला तरीके केन्द्रमां भारतीय जनता पार्टीनी सरकार हती एनडीएनी सरकार हती अहींथी आतंकवादीओने कांधार मूकवा माटे भारतीय जनता पार्टीना सरकारना एक मिनिस्टर गया। ए दरमियान अक्षरधाम पर हुमलो थयो रघुनाथ मंदिर पर हुमलो थयो एज समय दरमियान पार्लामेंट उपर हुमलो थयो परंतु अमे क्यारे आतंकवादना नामे मतोनो राजकारण नहीं कर्यु कारण के राष्ट्रनी सुरक्षा ए महत्वनी छे आतंकवादना नामे राजनीति महत्वनी नथी। आपे बहु सरस वात करी शक्तिसिंहजी आपणे शक्तिसिंहजी साथे सीधो वार्तालाप शुरू करीए एमना जीवन विषय एमना उपर एक नजर करिए। शक्ति सिंह हरिश्चंद्र सिंह गोहिल जन्म 4 एप्रिल 1960 लिमडा भावनगर एजुकेशन बीएससी एलएलएम डिप्लोमा इन कंप्यूटर्स एंड डिप्लोमा इन जर्नालिज्म। भावनगर ना लिमडा गामे जन्मेला शक्ति सिंह गोहिले बालपण थी ज अभ्यास में प्रखरता दाखवी। विज्ञान साथ स्नातक शक्ति सिंह गोहिले पत्रकारिता में पण डिप्लोमा कर्यु छे। स्थानिक राजकारण साथे जोड़ायेला शक्ति सिंह आजे कांग्रेस नो राष्ट्रीय चेहरो छे। वात जनताना हकना समर्थन नी होय के भ्रष्टाचारना विरोध नी शक्ति सिंह गोहिल पाछी पानी करता नथी। वात करिए तमना राजकीय सफर नी तो कांग्रेस ना राष्ट्रीय प्रवक्ता गुजरात विधानसभा मा अबडासा बैठक थी कांग्रेस ना धारासभ्य 2009 थी 2012 सुधी गुजरात विधानसभा मा कांग्रेस तरफ थी नेता विपक्ष रह्या। 2002-2007 सुधी गुजरात प्रदेश कांग्रेस ना मुख्य प्रवक्ता 1991 थी 1995 सरकार मा नाणा शिक्षण स्वास्थ्य पर्यावरण नर्मदा सामाजिक क्षेत्र विविध मंत्रालय संभाळ्या। 1990 માં રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય બન્યા। 1987 થી 1990 દક્ષિણ ગુજરાત યુથ બોર્ડ ઓફ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ 1989 ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના જનરલ સેક્રેટરી 1986 ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ સત્તા પક્ષમાં હોય કે વિપક્ષમાં શક્તિસિંહ ગોહિલ હંમેશાથી જ प्रजाना आवाज ने प्राधान्य आपता आव्या छे। विधानसभा नो पटल होय के दिल्ली नो दरबार प्रजालक्षी मुद्दा उठावा शक्तिसिंह गोहिल हमेशा तत्पर अने अग्रेसर होय छे। ब्यूरो रिपोर्ट वीटीवी न्यूज। कांग्रेस ना अग्रणी नेता शक्तिसिंह केवा नेता छे एना विषे आपणे जोयुं। शक्तिसिंह जी मारे आपने पहला एक बात पूछू छे के जे कांग्रेस ना खूब महत्वना नेता तरीके आपे संघर्ष पण खूब कर्यो छे लोक स्वीकृति पण मेळवी छे एटले लोकशाना लोकादर लोक विश्वास बधुं प्राप्त कर्युं छे त्यारे एटले सुधी आप पहोंच्या छो। 15 वर्ष दरमियान जे कांग्रेस पश्चात भूमिका में हती एमां जे संघर्ष करवो पड्यो भारतीय जनता पक्ष ने सत्ता पक्ष में तमारे तो एमां मुख्य पड़कारो क्या क्या हता? मुख्य वस्तु जोईए तो सुधीर भाई ए वस्तु हती के मैं एक लांबी यात्रा विधानसभा सभ्य तरीके जोई अने मैं ए वस्तु पण जोई के ज्यारे
બહુભાઈ જસભાઈ પટેલ, સ્વર્ગસ્થ બહુભાઈ જસભાઈ પટેલ જેવા, સ્વર્ગસ્થ બહુભાઈ વાસણવાળા જેવા, માનની મનોહરસિંહજી જાડેજા જેવા સંસદીય પ્રણાલિકાના એવા લોકો હતા અને વિપક્ષનું એક સન્માન થતું હતું કે વિરોધ પક્ષમાં આજે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 22 વર્ષથી ભલે શાસનમાં હોય પરંતુ કોંગ્રેસ પાસે જે બહુમતી હતી એટલી બહુમતી ગુજરાત વિધાનસભામાં ક્યારેય ભારતીય જનતા પાર્ટી નથી લાવી શકી. પરંતુ એ સમયમાં પણ અમે હંમેશા વિરોધ પક્ષનું સન્માન એ કોંગ્રેસ પાર્ટી કરતી હતી. એમને ક્યારેય આખા સત્ર માટે સસ્પેન્ડ થાય, કોઈ ડાયલોગ જ ન થાય, વિધાનસભામાં એમનો અવાજ ગુંગળાય આવી પરિસ્થિતિ નહોતી. અને વિધાનસભામાં બોલાય ત્યારે એમાં સત્યનો રણકો રહેતો, વિધાનસભાના ફલક પર જૂઠું બોલાય એ કલ્પના પણ ભૂતકાળમાં કોઈ કરી ન શકતું. અને એ પછી એક તદ્દન વિપરીત પરિસ્થિતિનો સામનો છેલ્લા 15-1 વર્ષમાં કરવાનો થયો વિધાનસભામાં, કે વિધાનસભામાં વિપક્ષને બહુમતીના જોરે દબાવી જ દેવાના, જૂની પ્રણાલિકાઓ જૂની પરંપરાઓ એને તોડી કાઢવાની. આખરે વિપક્ષ છે એ સ્વાર્થ માટે નહીં, જનતાનો અવાજ રજૂ કરવા માટે લડે છે. અને વિપક્ષ વગરની વિધાનસભા એની લોકશાહીમાં કોઈ પરિકલ્પના જ ન હોય, પરંતુ એ પણ જોયું. અને આ બધાની વચ્ચે ગુજરાતની જનતાના આશીર્વાદ પણ અમારા સાથે રહ્યા. અમે કોઈ એવા હાંસિયામાં નહીં ધકેલાયા કે જે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ ગુજરાતમાં જ હતી, પરંતુ એમ છતાં બહુમતી સુધી નથી પહોંચી શક્યા એ હકીકત છે. અને મને સંપૂર્ણ આશા છે કે હવે એક સત્ય લોકો સામે આવ્યું છે, ત્યારે 2017 ડિસેમ્બરમાં ગુજરાતમાં લોકોના આશીર્વાદ મળશે. કોંગ્રેસ લોકોની આશા જીવંત થઈ છે અને લોકોની શુભેચ્છાઓ પણ આપની સાથે છે કે કોંગ્રેસ એમાં આગળ વધી, કે એમાં લોકશાહીની પણ રક્ષા છે. આપની સાથે આપને પ્રશ્ન માટે એક રમેશભાઈ લાઈન પર છે. રમેશભાઈ, આપનો પ્રશ્ન શું છે અને આપનો પરિચય આપો પહેલા. હેલો, હેલો, હા બોલો રમેશભાઈ, સંભળાય છે. રમેશભાઈ, કયા ગામથી બોલો છો? આપનો પરિચય આપીને પ્રશ્ન પૂછો. મારું નામ પંકજ રમેશભાઈ છે. હેલો, હા, આપ શું પ્રશ્ન પૂછવા માંગે છે? પૂછો પ્રશ્ન. હું પંકજ બોલું છું, ભાઈ રમેશભાઈ છોકરો પંકજ. ઓકે, બોલો પંકજભાઈ, આપનો પ્રશ્ન બોલો. સાહેબ, આપણે વિધાનસભામાં 2017ની કોંગ્રેસની સરકાર રચાશે તો યુવાનો માટે શું કરશે? પંકજભાઈ, બહુ સારો સવાલ છે. આજે જે પ્રશ્ન તમને છે ને એ ગુજરાતના બહુ બધા યુવાનોના મનમાં છે કે અમારું શું. મોટા માયાવી આંકડાઓ અપાય છે, સરકારી નોકરીઓમાં જગ્યા ઘટી છે, ફિક્સ પગાર એ યુવાનોનું શોષણ છે, ગુજરાત હાઈકોર્ટે કહ્યું. કોન્ટ્રેક્ટ બેઝ પદ્ધતિથી આઉટસોર્સિંગથી સરકારની તિજોરીમાંથી નાણાં લેવાય, પણ જે મહેનત કરનાર યુવાન છે એનું શોષણ થાય, એને ઓછા નાણાં મળે અને પેલો એજન્સીવાળો વચ્ચેથી મલાઈ ખાય. અમે અમારા ચૂંટણી ઢંઢેરામાં પણ મૂકવાના છીએ કે ફિક્સ પગાર કોંગ્રેસની સરકાર આવશે તો નહીં હોય, સરકારી નોકરીઓમાં આઉટસોર્સિંગ અને કોન્ટ્રેક્ટ પદ્ધતિ નહીં, સરકારમાં યુવાનોની સીધી ભરતી થાય, પારદર્શકતા આવે. કોઈ તલાટી મંત્રીની ભરતીમાં 10-10, 11-11 લાખ રૂપિયા લેતા ભારતીય જનતા પાર્ટીના લોકો સંકળાયેલા હોય આ પબ્લિક ડોમાઇનમાં, એટલે કે જનતાની સામે આ બધી વસ્તુઓ આવી છે. અમારો પ્રયત્ન રહેશે કે એક આ ન થાય. બીજું, જે શિક્ષણનું એક વેપારીકરણ થઈ ગયું છે, સામાન્ય મધ્યમ વર્ગનો વ્યક્તિ છે એના દીકરા કે દીકરીને ભણવા જવું હોય તો આજે ઘણી મુશ્કેલીઓ છે. અમારો પ્રયત્ન રહેવાનો છે કે શિક્ષણનું વ્યાપારીકરણ અટકે અને મધ્યમ વર્ગનો વ્યક્તિ છે જઈ શકે. આપણી સાથે બીજા દર્શક જોડાઈ ગયા છે, જીતુભાઈ છે રાજકોટથી, જે શક્તિસિંહજીને પ્રશ્ન પૂછવા માંગે છે. જીતુભાઈ, આપનો સવાલ શું છે? આપનો પરિચય આપીને કહો. અમારું નામ છે જીતેન્દ્ર કુમાર પોપટલાલ, કોઠારીયા રોડ, ગોવિંદનગર, રાજકોટ. તમારો પ્રશ્ન પૂછો. નમસ્તે સુધીરભાઈ, આપણે સાહેબને પૂછવાનું છે કે આ તમે કે. હા બોલો જીતેન્દ્રભાઈ, બોલો, સંભળાય છે. આપણે આપણે પાણી માટેની વ્યવસ્થા માટે કોંગ્રેસ કેમ કઈ મેદાનમાં નથી આવતી? આટલા ટાઈમ થી પશુ પંખી અને માનુષ્ય એક સામાજિક પ્રાણી છે, બધા માટે આપણે પાણી માટે. શક્તિભાઈ, રાજકોટમાં કેમ કોઈ પ્રશ્ન બહુ સાચો છે. આપે જોયું હશે કે વિધાનસભામાં પણ અમે પીવાના પાણી માટે અને સિંચાઈના પાણી આ બંને મુદ્દાઓને જનતા વતી જે આપના મનમાં પડ્યું છે એ જ વાત અમે વિધાનસભાના ફલક ઉપર મૂકી. આપણી નર્મદા યોજના જે છે એમાં 110 મીટર થાય હાઇટ, એટલે કેનાલમાં પાણી વાળી શકાય એટલી એટલી હાઇટ એનાથી વધારે પહોંચી ગઈ છે. અને આપણા નર્મદા ડેમમાં
પાણી પૂરતું હોય અને એમ છતાં દરિયામાં જાય અને રાજકોટની જનતા હોય કે કચ્છની જનતા હોય, સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય, પાણી માટે લોકોને ટળવળવું પડે, આ મુશ્કેલી તમારી વાત સાચી છે કે ઘણી બધી છે. કોંગ્રેસ પાર્ટીએ વિધાનસભા ચાલુ હતી, વિધાનસભામાં આ વાત ઉઠાવી છે અને આવતા દિવસોમાં જ્યાં ક્યાંય જનતા માટેની વાત હશે, અમારા સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ, ધારાસભ્યો જોડાઈને એક જન આંદોલનમાં પણ ચોક્કસ સાથ આપશે. ભૂતકાળમાં જ્યારે જનતા નર્મદાનું પાણી નહોતું અને પીવાના પાણીની મુશ્કેલી થઈ તો ગાંધીનગરથી સ્પેશિયલ ટ્રેન દ્વારા પાણી રાજકોટ સુધી પહોંચે એ કોંગ્રેસની સરકારે ચિંતા કરી હતી કે જેથી કરીને અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી હતા, પીવાનું પાણી જે છે એ આવશ્યક છે અને સરકારની પ્રાથમિક જવાબદારી છે. આપની વાત સાચી છે અને આપ સૌના સહયોગથી જ્યાં જ્યાં જરૂરિયાત ઊભી થશે ત્યાં કોંગ્રેસ પાર્ટી જરૂર જનતાની સાથે રહેશે. દર્શક મિત્રોમાંથી બીજા વિરમગામથી એક વિશાલભાઈ છે, પ્રશ્ન પૂછવા માંગે છે. વિશાલભાઈ, આપનો પ્રશ્ન પૂછો શક્તિથીજીને. નમસ્કાર સાહેબ. નમસ્તે વિશાલભાઈ. હવે સાહેબ, હું કોંગ્રેસના કાર્યકર છું, પાછી થોડીક કાર્યકર છું, એ કોઈ હોદ્દા ઉપર નથી, પણ કોંગ્રેસને માનતા આવ્યા છીએ, કોંગ્રેસની વિચારસરણીને માનતા આવ્યા છીએ. હેલો. હા, સંભાળ છે વિશાલભાઈ, આપના પ્રશ્ન પર આવો. હવે સાહેબ, મારે એવું કેવું છે કે પ્રજાએ કોંગ્રેસને મેન્ડેટ આપ્યો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં. હેલો. હા, સંભાળ છે વિશાલભાઈ, આગળ વધો. આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં મેન્ડેટ આપ્યો, પણ અમદાવાદ જિલ્લા પંચાયતમાં સાહેબ આપણા કોંગ્રેસના સભ્યો જ બજેટ પાસ નથી કરતા, તો એનો પ્રજા ઉપર શું માનસિકને અસર પડશે? વિશાલભાઈ, બહુ સાચી વાત છે આપની. જ્યારે એક પાર્ટીના સિમ્બોલ પર આપ ચૂંટાઈને આવો છો ત્યારે પાર્ટીની શિસ્તમાં આપણા વ્યક્તિગત સ્વાર્થી ઉપર પક્ષને જોવો જોઈએ. કોંગ્રેસ પાર્ટીમાં ઇન્ટરનલ ડેમોક્રેસી છે, એટલે આંતરિક લોકશાહી છે. આંતરિક લોકશાહી અને અશિસ્ત વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે, એટલે આંતરિક લોકશાહીમાં અશિસ્ત તરફ ન જ જવું જોઈએ. અને સાથોસાથ આપણે ત્યાં પક્ષપલટા વિરોધી કાયદો છે, એ કાયદાના અમલીકરણમાં કંઈક ને કંઈક ખોટ છે, એનો લાભ પણ કેટલાક લોકો લે છે. પરંતુ હમણાં સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું એ બહુ ક્લિયર છે કે પક્ષનો મેન્ડેટ તોડે એણે ઘરે જ જવું પડે. જે ખરીદની વાત, પૈસા આપીને લેવાની વાત, તોડવાની વાત, આજે ભારતીય જનતા પાર્ટી ચાહે ઉત્તરાખંડ હોય કે ચાહે ગુજરાતની પંચાયતો હોય, હું માનું છું જનતા ક્યારેય આ પ્રકારની પ્રવૃત્તિને માફ નથી કરતી. આપણી પાસે 31 જિલ્લા પંચાયતમાંથી માત્ર એક તાપી હતી, પરંતુ ક્યારેય કોંગ્રેસ પાર્ટીએ ખરીદીને, સભ્યોને ઉશ્કેરીને, લાલચ આપીને જિલ્લા પંચાયતો તોડવાનો પ્રયત્ન નહીં કર્યો. પ્રજાનો મેન્ડેટ હતો ભાજપ માટે. 31માંથી 30 એ સત્તા પર બેઠા હતા, છેલ્લી ચૂંટણીઓ 31ની થઈ એમાં, પણ આપણે એ ધંધો નહોતો કર્યો. ભારતીય જનતા પાર્ટી આ કરે છે અને હું માનું છું કે ગુજરાતની જનતા આ વસ્તુને નહીં સ્વીકારે અને ભારતીય જનતા પાર્ટીને એનું પણ નુકસાન, કદાચ એકાદી બે આપણી તોડીને લઈ જાય, ક્ષણિક સત્તા મેળવશે, તો પણ લાંબા ગાળે ભાજપને જેમાં નુકસાન થશે. પ્રશ્નોત્તરી દર્શક મિત્રોમાંથી આવી રહી છે, શક્તિથી સાથે ચર્ચા ચાલુ રાખશે. દર્શક મિત્રો ક્યાંય જતા નહીં, આપણે વચ્ચે એક નાનકડો બ્રેક, ખૂબ રસપ્રદ પ્રશ્નોત્તરી છે, આપને પણ મજા આવશે. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ખૂબ રસપ્રદ પ્રશ્નોત્તરી થઈ રહી છે, શક્તિસિંહજી સાથે લોકોમાંથી પ્રશ્નો આવી રહ્યા છે અને સીધા જવાબ છે. અત્યારે પણ યુવાનો માટે શું, પછી જો ચૂંટાઈ ગયેલા પ્રતિનિધિઓ હવે શું કરી, શા માટે નિષ્ક્રિય છે અને પાણી માટે શું યોજના છે, આવા મહત્વના પ્રશ્નો. અત્યારે ફરીથી પાલાલાથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, બાહુભાઈ. એ આપનો પ્રશ્ન પૂછો બાહુભાઈ. હલો. હા બાબુભાઈ, બોલો, આપને સાંભળી. વીરસિંહભાઈ, બાબુભાઈ નહીં, વીરસિંહભાઈ. વીરસિંહભાઈ બોલો, આપનો પ્રશ્ન બોલો. એ જય માતાજી, શક્તિસિંહભાઈ. જય માતાજી ભાઈ, જય માતાજી. હવે મારો એ પ્રશ્ન છે સાહેબ આપને, કે સાહેબ કોંગ્રેસની સરકાર જ્યાં સુધી સત્તા પર હતી, વીરસિંહભાઈ જાદવ. હા વીરસિંહભાઈ જાદવ, આગળ વધો, આપ સંભળાય છે. એ જ્યાં સુધી કોંગ્રેસની સરકાર સત્તા ઉપર હતી, શંકરસિંહ બાપા જયારે મુખ્યમંત્રી હતા, બોલો બોલો, બરાબર, અને જ્યાં સુધીમાં જો ક્યાંય ચેકિંગ નથી આવ્યું, અત્યાર સુધીમાં કોઈ પણ બિનકાયદેસર કંઈ આપતા બને ત્યાં સુધી આપવું જ નથી, પણ જ્યાં સુધી સરકાર સત્તા પર હતી ત્યાં સુધી ચેકિંગ નથી આવ્યું,
અને આજની તારીખે ભાજપની સરકાર એટલી બધી હેરાન કરે, એક બિનકાયદેસર ગરીબ માણસ પણ એમ આખી હક એમ નથી. વીરસિંહભાઈ, ચેકિંગ શેનું, વીજળીનું ચેકિંગ કહો છો આપ? હાજી, વીજળીનું ચેકિંગ કહું. વીરસિંહભાઈ, આપની વાત બહુ સાચી છે, કારણ કે આપ જુઓ તો ઘર વપરાશમાં જે વીજળી વપરાય છે એની ટકાવારી બહુ ઓછી છે, અને નાનો કદાચ ઝૂંપડાવાળો કે નાનો ભાઈ એની મજબૂરી હશે ને કદાચ થોડી વીજ ચોરી કરે. તો કોંગ્રેસ પાર્ટીએ હંમેશા એવું જોયું કે લાખો ઘરોની વીજ ચોરી કરતા એક મોટા ઉદ્યોગપતિને ત્યાં રેડ પાડો ને એની વીજ ચોરી પકડાય તો એ બંને સરખું થઈ જાય. એટલે કોંગ્રેસની હંમેશા નીતિ એક સંતુલિત, આજે ગતિશીલ વિકાસની વાતો કરે છે એમાં ગતિશીલ ભ્રષ્ટાચાર છે. કોંગ્રેસની નીતિ હંમેશા રહી હતી કે ગરીબ વ્યક્તિ છે એ અને શ્રીમંત, મધ્યમ વર્ગ અને અતિ શ્રીમંત, એના વચ્ચેનું અંતર ઘટવું જોઈએ. અને એટલા માટે વાત આપની સાચી છે કે સામાન્ય રીતે નાના નાના ઘરોમાં, મફત નગરોમાં, ગામડાઓમાં મધ્યમ વર્ગના લોકોની વચ્ચે વીજ ચેકિંગના નામે સતત જે રેડો પડતી એ કોંગ્રેસ પાર્ટીમાં ક્યારેય નહોતું થતું. અને ભારતીય જનતા પાર્ટી જે છે, હમણાં જ એક બે કોન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, કેગ જેને કહેવાય, એમના અહેવાલોમાં પણ લખાયું કે મોટા ઉદ્યોગપતિઓ વીજ ચોરી કરોડો રૂપિયાની કરે છે અને એમણે નોંધ્યું, તો એમને પકડવા જોઈએ અને નાના લોકો ઉપર થોડી મીઠી નજર રાખવી જોઈએ. હું વીરસિંહભાઈ આપની વાત સાથે સહમત છું, આભાર આપે સત્ય જનતા વચ્ચે મૂકવાનો પ્રયત્ન કર્યો. મોટા માણસો હેરાન નથી થતા, ભારતીય જનતા પક્ષના નાના લોકો હેરાન થાય છે, એમનો પ્રશ્ન મહત્વ. તો અમરેલીથી પિન્ટુભાઈ અત્યારે લાઈન પર છે. પિન્ટુભાઈ, આપનો સવાલ પૂછો આપ શક્તિજીને. હા પિન્ટુભાઈ, સંભળાય છે આપના સવાલ પર, આવો. ધોળવાથી બોલો છો? પેટણ તાલુકાનો ધોળવા ગામથી બોલું છું. હાજી બોલો. જો અમરેલી ની સરહદ ઉપર નો ધોળવા ગામ છે જી, કોંગ્રેસ પેટણમાં સાહેબ કોંગ્રેસ છે, હજી કોઈ વીમો કે એવું કઈ મળતું નથી, અહીંયા કોઈ સહાય નથી મળતી, એનો સવાલ છે. બિલકુલ આપની વાત સાચી છે, એ ગામેથી એક વખત હું પસાર થયો છું, સરહદ ઉપરનું ગામ છે, વાત સાચી છે. જે મોટી મોટી વાતો થાય છે અને જે જમીની સચ્ચાઈ છે એ સામાન્ય વ્યક્તિની જે જરૂરિયાત છે ત્યાં સુધી પહોંચે તો જે કામનું. પાક વીમાના નામે વાતો મોટી થાય છે, પરંતુ ગયા વર્ષે જે અમરેલીમાં અતિવૃષ્ટિથી નુકસાન થયું, મોટા પેકેજની જાહેરાત થઈ હતી, આપના ગામ જેમ અનેક ગામના લોકોએ કહ્યું હતું. અમે વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો, અમારા ધારાસભ્યશ્રીઓએ પણ મજબૂતીથી આ વાત મૂકવાનો પ્રયત્ન કર્યો હતો. અમરેલી, જૂનાગઢ બંનેના ધારાસભ્યશ્રીઓએ વાત કરી હતી. આપની વાત સાચી છે, એક જવાબદાર વિરોધ પક્ષ તરીકે અમે પ્રયત્ન કર્યો હતો અને આપની લડતમાં અમે સાથે રહીશું. બીજા એક દર્શક મિત્ર બળવંતભાઈ લાઈન પર છે. બળવંતભાઈ, આપનો પ્રશ્ન પૂછો. આજે મારો પ્રશ્ન નમસ્કાર સાહેબ. નમસ્તે. હવે મારો પ્રશ્ન એ છે કે નર્મદા યોજનામાં આટલો બધો મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, નર્મદા યોજના પૂરી થયા પહેલા વિતરણ વ્યવસ્થા, અને બીજા નંબરમાં એવું છે કે આ લોકો એટલી બધી ગેરરીતિ કરે છે નર્મદામાં કે કેટલી જગ્યાએ ભંગાણ પડે છે અને ખેતરોના ખેતરોમાં ખેડૂતોને નુકસાન થાય. બળવંતસિંહભાઈ, આપની વાત સાચી છે કે નર્મદા યોજના છે એ ગુજરાતની જીવાદોરી છે, અને આ યોજનામાં ભ્રષ્ટાચાર થાય તો ગુજરાતને સૌથી મોટું નુકસાન છે. અમે વિધાનસભામાં પણ આ વાત એટલા માટે કરી હતી કે પાણીનું પ્રદર્શન કે દર્શન નહીં, લોકોના ખેતર સુધી પાણી પહોંચવું જોઈએ, અને એ માટે 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. 48,000 કિલોમીટરની માઇનોર અને સબમાઇનોર કરવાની બાકી છે, આ કેનાલોના કામ થયા નથી. મેઇન કેનાલમાં પાણી જાય, માઇનોર સબમાઇનોર ન હોય તો ખેતર સુધી પહોંચી ન શકે. બીજી વસ્તુ, હું આ વિભાગનો મંત્રી હતો એટલા માટે કહું છું કે આપણે નર્મદાની કેનાલની ડિઝાઇન એવી બનાવી હતી કે વર્ષો સુધી એનું મેન્ટેનન્સ ન કરીએ તો પણ એની કાંકરી ના ખરવી જોઈએ. કમનસીબે એટલો મોટો ભ્રષ્ટાચાર ચાલે છે કે નર્મદા યોજનાની કેનાલ બને અને હજી તો થોડા અઠવાડિયા થાય ત્યાં કેનાલમાં ગાબડું પડે અને આજુબાજુના ખેડૂતો પાયમાલ થાય, અને એ ખેડૂતને વળતર પણ આપણે યોગ્ય આપતા નથી. આ સમસ્યા ખેડૂતો માટે બહુ મોટી છે,
હું આપની વાતમાં બિલકુલ સાથે છું બલવંતસિંહભાઈ કે ખરેખર નર્મદાની યોજનામાં ભ્રષ્ટાચાર ન જ થવો જોઈએ. અમે વિરોધ પક્ષ તરીકે આક્ષેપ કરીએ એ કદાચ ગુજરાતની જનતાને લાગે કે ખોટું હોઈ શકે, પરંતુ એક તટસ્થ ઓડિટ કરતી સંસ્થા છે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, જેને કેગ કહેવાય છે. કેન્દ્રની કોંગ્રેસની સરકારની વિરુદ્ધ કેગમાં એક શબ્દ પણ આવતો હતો તો ભારતીય જનતા પાર્ટી કહેતી હતી કે કેગને કહે દીયા, ભગવાનને કહે દીયા, એ તો કોન્સ્ટિટ્યુશનલ એજન્સી હૈ. તો એ જ રીતે હું કહું છું કે આ વખતે હમણાં 3 દિવસ પહેલા જે કેગનો અહેવાલ વિધાનસભાના મેજ પર મુકાયો એમાં બલવંતસિંહભાઈ આપે કહ્યું છે એ જ મુદ્દો ઉઠાવ્યો છે કે નર્મદાની કેનાલોમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો છે, એના દાખલા દલીલ સાથે સંપૂર્ણ વિગત આ અહેવાલમાં મળી છે. વીટીવીના માધ્યમથી ગુજરાતના દર્શક મિત્રોને પણ વિનંતી કરીશ કે આપ જાતે આ કેગનો અહેવાલનો અભ્યાસ કરશો, થોડા સમયમાં એ ઇન્ટરનેટ પર કેગની સાઇટ ઉપર પણ આવી જશે, તો આપને ખ્યાલ આવશે કે ગતિશીલ ભ્રષ્ટાચાર ગુજરાતમાં કેટલો થાય છે અને નર્મદા યોજના જે આપણી જીવાદોરી છે એને પણ છોડવામાં નથી આવી. આપે શક્તિસિંહજી બસ સરસ વાત કરી કે દાખલા કે અમે કહીએ તો કે રાજકીય રીતે એવું પણ કહેવાય કે કોંગ્રેસ કહે છે, પણ અત્યારે જે સવાલ જનતાનો કાર્યક્રમમાં સીધા લોકોના પ્રશ્નો આવી રહ્યા છે એટલે એક વાસ્તવિક જમીન સાથે જોડાયેલી સચ્ચાઈ બહાર આવી રહી છે. પ્રશ્નથી ઘણો ખ્યાલ નથી, જુદા જુદા જિલ્લાઓમાંથી જુદા પ્રશ્નો આવી રહ્યા છે. આ આપણે પ્રશ્નોત્તરી ચાલુ રાખીશું, પરંતુ વચ્ચે એક નાનકડો બ્રેક. દર્શક મિત્ર જો अब नहीं सहना पड़ेगा पुराने से पुराना जोड़ों का दर्द. डॉक्टर आर्थो है तमाम जोड़ों के दर्द की बेजोड़ दवा. तो आपकी मांसपेशी का राज टफ एंड स्टाइलिश पैरागॉन ऑफिस चप्पल, टफ एंड स्टाइलिश. અનોખી રસોઈ સોમવારથી શુક્રવાર બપોરે 1:30 કલાકે. જ્યાં ભક્તિનો રંગ, જ્યાં સંતોનો સંગ, જ્યાં સંગીત અને ડાયરાની વણઝાર છે એ સૌરાષ્ટ્ર છે. જ્યાં ઊંચો ગિરનાર, જ્યાં સિંહોની દહાડ, જ્યાં ચોતરફ સાવજનું રાજ છે એ સૌરાષ્ટ્ર છે. જ્યાં રાત 1 અને 2:00 સવાર છે એ સૌરાષ્ટ્ર છે. જ્યાં ગાંઠિયાનો સ્વાદ, જ્યાં બોલીમાં મીઠાશ, જ્યાં મોટું દૈત અલંગનું યાર્ડ છે એ સૌરાષ્ટ્ર છે. જ્યાં શાંતિના દૂત એવા બાપુનો નિવાસ છે એ સૌરાષ્ટ્ર છે. સૌરાષ્ટ્રના પળેભળના સમાચારો માટે જોતા રહો સૌરાષ્ટ્ર ન્યૂઝ દરરોજ બપોરે 2 કલાકે, સાંજે 7:30 કલાકે અને રાત્રે 12 કલાકે. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે વી ટીવીમાં સવાલ જનતાનો કાર્યક્રમ જોયો છે. આ સવાલ જનતાનો વી ટીવીનો પ્રજાલક્ષી કાર્યક્રમ છે. પ્રજામાંથી સીધા પ્રશ્નો આવે છે. ક્યારેક અહીંયા રાજ્ય સરકારના મંત્રીઓ બેઠા હોય છે, આજે વિરોધ પક્ષના નેતા, આજે વિરોધ પક્ષના શક્તિસિંહજી ગોહિલ છે, કોંગ્રેસના અગ્રણી છે. જ્યારે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પણ જાગૃત છે, કેટલો જાગૃત છે એની પણ કસોટી દર્શકો કરી રહ્યા છે. સીધા પ્રશ્નો આવે છે. અત્યારે ફરી એક દર્શક મિત્રનો ફોન અત્યારે ફોન લાઈન પર છે. નૌતમભાઈ સુરતથી હાજર છે. નૌતમભાઈ, આપનો પ્રશ્ન આપ શક્તિસિંહજીને સીધો પૂછી શકો છો. હા શક્તિજી, હું તમને એ પૂછવા માંગુ છું કે 2017માં તમારી કોંગ્રેસ સરકાર રચા છે જી, તો સર તમે પ્રાથમિકમાં અત્યારે બધી જગ્યાએ મફતમાં પુસ્તકો આપે છે, તમે પ્રાઇવેટ વાળા મફતમાં પુસ્તકો આપશો દરેક વિદ્યાર્થી? નૌતમભાઈ, આપની વાત સાચી છે. સામાન્ય રીતે શિક્ષણ છે એમાં જ્યારે બાળક ભણવા જાય, દીકરો હોય, કુટુંબ પર ભારણ કેમ ઓછું આવે એ પ્રયત્ન કરવો જ જોઈએ. આપે જોયું છે ભૂતકાળમાં એન્જિનિયરિંગ અને મેડિકલમાં કોઈ વિદ્યાર્થી ભણવા જતો તો નજીવી કિંમતમાં એન્જિનિયરિંગ અને મેડિકલમાં. હું દાખલા તરીકે સાયન્સ કોલેજનો ગ્રેજ્યુએટ થયો તો હું મારી કોલેજમાં મારી ફીઝ હતી એ સાવ નજીવી ફીમાં હું ભણ્યો, સર પીપી સાયન્સ કોલેજ ભાવનગરમાં. હું માસ્ટર કરતો હતો લોમાં પણ આવી કોઈ ફીઝ નહોતી. પુસ્તકો છે, બીજી સુવિધાઓ આપવી જોઈએ. અમે
અમારી સરકાર આવે તો અમારો પ્રયત્ન રહેવાનો કે વધારેમાં વધારે વિદ્યાર્થીઓને સુવિધાઓ મળે કે જેથી કરીને પરિવાર ઉપર ઓછું ભારણ આવવું જોઈએ, સસ્તું અને ઉત્તમ શિક્ષણ કેમ મળે એ કોંગ્રેસની પ્રાયોરિટી રહેવાની છે. કારણ કે એક ઉત્તમ શિક્ષણ અપાયું હશે, આજે આપણે ત્યાં પરિસ્થિતિ શું થાય છે, ગુજરાતી દીકરા દીકરીઓનું મગજ તો બહુ જોરદાર હોય છે, પણ હમણાં જ વિધાનસભાના ફલક પર મેં કહ્યું તો સરકારી સ્કૂલોમાં, મેડિકલ કોલેજોમાં, એન્જિનિયરિંગ કોલેજોમાં, પોલિટેક્નિક કોલેજોમાં ભણાવનારા પ્રોફેસરો જ નથી. 70-70, 80-80% જગ્યાઓ ખાલી હોય પ્રિન્સિપલ્સની, પ્રોફેસર્સની, ડેમોન્સ્ટ્રેટર્સની, તો એ બાળકને ભણાવનાર જ નથી, તો એ બાળક ભણશે કેવી રીતે? અમારો પ્રયત્ન રહેવાનો કે શિક્ષણ ક્ષેત્રે જગ્યાઓ ખાલી. અમને 10 વર્ષનું કેલેન્ડર બહાર પાડ્યું છે ભારતીય જનતા પાર્ટી. મેં આંકડા સાથે વિધાનસભામાં કહ્યું કે જે નિવૃત્ત થવાના છે, જે રાજીનામા આપીને જશે કે થોડા ઘણા એવા ઘટશે, એના સામે તમારું 10 વર્ષનું કેલેન્ડર 10 વર્ષ પછી પણ આ જગ્યાઓ ભરાશે નહીં. સામે લાયક લોકો તમને મળે છે એમ છતાં તમે નિમણૂકો નથી આપતા, એટલે યુવાન બેરોજગાર રખડે અને સરકારી નોકરી ન મળે. અને તમે આંકડાઓ વ્યવસાયમાં ખાનગી કંપનીઓમાં યુવાનોને મળ્યા છે કરીને રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત નંબર 1 છે રોજગારી આપવામાં, એ રોજગારી નહીં. સાચા અર્થમાં કેરાલામાં જે 100 વ્યક્તિએ સરકારી નોકરીના આંકડાઓ છે, આ ગુજરાત કરતા અનેક ગણા વધારે છે. યુપી અને બિહારમાંય વધારે છે, અને 100ની વસ્તીએ ગુજરાતમાં માત્ર 1.6 છે, જે આખા દેશમાં સૌથી નીચે છે. આપની વાત નૌતમભાઈ સાચી છે, અમારો જરૂર એ પ્રયત્ન રહેવાનો છે. આપે આશા વ્યક્ત કરી 2017 માટે, એ માટે આપનો આભાર પણ માનું છું. શક્તિસિંહજી, આપણે ચર્ચા વચ્ચે કરી લઈએ, દર્શક મિત્રોની જિજ્ઞાસા છે ને સાથે વેદના છે ને, એ દરેકનું આપણે અત્યારે નિરાકરણ લાવવા અહીંયા સ્ટેજ પરથી જેટલી થાય એટલે શબ્દોમાં તો વ્યક્ત કરી રહ્યા છે. એક મહત્વનો પ્રશ્ન વચ્ચે ચર્ચા થઈ કે યુવાનો માટે શું નરેન્દ્રભાઈએ પણ યુવાનો અને મહિલાઓ પર ખૂબ આશા જન્માવી, કેટલાય કાર્યક્રમો કર્યા, કેટલું કાર્ય કર્યું, કેટલાય કાર્યો નહીં થઈ શક્યા, પણ યુવાનો માટે એમણે આશા જે જગાવી, આ જ બાબત કોંગ્રેસ માટે પ્રશ્ન હમણાં પૂછવાનો. એટલે હું પણ આપને એ પૂછું છું કે એટલે જે યુવાનોની અપેક્ષા અને આશા ફરી એકદમ જીવંત થાય એના માટે કોંગ્રેસ શું કરવા ઈચ્છી રહી છે અત્યારે? સુધીરભાઈ, જો વાત કરીએ તો 2 વસ્તુ છે. એક, તમે વાતો મોટી મોટી કરો, પ્રસિદ્ધિ કરો, જાહેરાતો કરો, અને જમીની સચ્ચાઈ કંઈક જુદી હોય. જ્યારે બીજી તરફ એવું હોય કે શાંત રીતે યુવાનો માટેની ચિંતા થાય. હું આપને કહું કે નાના ઉદ્યોગકારો માટે થઈને ગુજરાતમાં GIDC બન્યા. આ GIDCમાં મારો વિશ્વકર્માનો કોઈ ભાઈ નાનું એવું કારખાનું લગાવે અને એમાં કેટલા યુવાનોનો ફાયદો થતો. તો કોઈ યુવાનને કંઈ કરવું હોય, દરેક જિલ્લા પંચાયત પાસે આપણે નાના નાના એવા કોર્સ કરાવતા હતા કે જેથી યુવાન એક આત્મનિર્ભર થઈને પોતે જ કામ કરી શકે. તમે આ છેલ્લા 22 વર્ષની ભાજપની સરકારમાં આ બધું જ બંધ થઈ ગયું. જિલ્લા પંચાયતો પાસે જે સરકારી યોજના કરાવતી હતી એ સરકારી યોજના બંધ કરી દીધી. GIDC બધા મૃતપ્રાય થયા. અને એના સામે શું થયું કે તમે એક સાથે ટાટા નેનો માટે 1000 કરોડ રૂપિયા ફાયદો આપો, તમે મોટા ઉદ્યોગકારોને, હું મોટા ઉદ્યોગકારોનો વિરોધ નથી, મોટો ઉદ્યોગ પણ જરૂર આવે, આપણા રાજ્યને એની પણ જરૂર છે, પરંતુ નાના ઉદ્યોગકારો કે યુવાનોના ભોગે તમે મોટા ઉદ્યોગકારોને માલામાલ. એટલે મોટા ઉદ્યોગોની એક જ જગ્યાએ કેન્દ્રિત કરો, એટલે નાના નાના ઘણા ઉદ્યોગોને કરો તો તમે નાના કેટલાય લોકોને લાભ આપી શકો. અને તમે નાનો માણસ છે એ આત્મનિર્ભર બનીને 5 પૈસા વધારે કમાય, પેલો કરોડોપતિ, અબજોપતિ ને અબજોપતિ, ખરબોપતિ થાય એની ચિંતા કરવાના બદલે મારો નાનો કોઈ ગુજરાતી એમાં વધારે સંખ્યાના લોકોને લાભ મળે. એટલે આપનું કહેવું છે કે જે મોટા ઉદ્યોગોના વિરોધી નથી એ બરાબર છે, પણ નાના નાના ઘણા મોટી સંખ્યાની અંદર તમે જે ભાઈઓને મદદરૂપ થાવ એ વધારે જરૂરી છે. બિલકુલ. એ ઉપરાંત આજે બીજો એક પ્રશ્ન એ હતો કે જિલ્લા પંચાયતની અંદર આપણે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હજી સક્રિય નથી, એ આપને લાગતી વળગતી બાબત છે, આપની પણ ચિંતાનો વિષય છે. એ એક એવું કેમ બન્યું હશે? અત્યારે તો ઘણો સમય થઈ ગયો. સુધીરભાઈ, સક્રિય નથી થયા એવું આપણે નહીં કહી શકીએ. ઓકે, હું તમને ભાવનગર જિલ્લા પંચાયતનો દાખલો આપું. ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમ જિલ્લા પંચાયત પ્રમુખે આવતાની સાથે શરૂ કરી. તલાટી મંત્રી ગામડામાં જાય તો એને થમ ઇમ્પ્રેશનથી ત્યાં હાજરી પૂરવી પડે, અને ગેરહાજર હોય તો DDO અને પ્રમુખને SMS આવી જાય કે આ ગામના તલાટી મંત્રી આજે હાજર નથી. લોકો ખુશ છે કે આવું વિચારી કોણ શકે છે, અને આ જિલ્લા પંચાયતો કરે છે. જિલ્લા પંચાયતોમાં એક ભ્રષ્ટાચારનું મોટું પ્લેટફોર્મ બની ગયું હતું. અમે પ્રયત્ન કર્યો છે
કે કોઈ પણ સંજોગોમાં જિલ્લા પંચાયતોમાં અમારો પ્રતિનિધિ એ દુકાનો ખોલીને ભ્રષ્ટાચાર કરવા માટે નથી, લોક સેવા માટે છે. અમે કહ્યું છે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓને, અને એ કરે છે આજે, કે દરવાજા પોતાના ખુલ્લા રાખીને સામાન્ય ગરીબ માણસ જિલ્લા પંચાયતમાં પોતાની રાવ ફરિયાદ લઈને જઈ શકે એનો પ્રયત્ન અમે કર્યો છે. અને આગામી દિવસોમાં અમારો એ પણ પ્રયત્ન છે કે એક ટ્રેનિંગ કેમ્પ જેવું રાખીને પણ પંચાયત ધારાની સૂઝ આપીએ, લોક પ્રશ્નોની વાત કરીએ. અને હું બહુ સ્પષ્ટ માનું છું, હું જિલ્લા પંચાયતમાં બે ટર્મ રહ્યો છું અને ઉપપ્રમુખ પણ રહ્યો, સારી સમિતિઓમાં ચેરમેન પણ રહ્યો, મેમ્બર પણ રહ્યો. સાચું લોકોનું કામ કરવા માટે જિલ્લા પંચાયતોના પ્રતિનિધિઓ ખૂબ ડિલિવર કરી શકે, પરંતુ કમનસીબે અમારી જિલ્લા પંચાયતો આવી એટલે રાજ્ય સરકારે અમારી પાંખો કાપવાનું ચાલુ કર્યું. એટલે ત્યાં પણ રાજકીય ચાલુ થઈ ગયું છે, પણ એમ જનહિતના ભોગે થયેલી છે. તુરંતથી આપણી સાથે દીપકભાઈ જોડાય છે. દીપકભાઈ લાઈન ઉપર છે. દીપકભાઈ, આપ શક્તિસિંહજીને પ્રશ્ન સીધો પૂછી શકો છો. ચોક્કસ ચોક્કસ. ગોયલ સાહેબ નમસ્તે. નમસ્તે નમસ્તે દીપકભાઈ. હલો. હા બોલ દીપકભાઈ, સંભળાય છે આપના પ્રશ્ન પર આવો. ગોયલભાઈ નમસ્તે. નમસ્તે સાહેબ, આ એક થોડોક સવાલ એવો છે કે તમને એમ થશે કે ચાહક પછી બી આવો સવાલ કેમ પૂછો, પણ હું તમારો એટલો બધો ચાહક છું. હું સુરત નો છું. આભાર ભાઈ, આભાર. અને હું સુરત નો છું, 25 વર્ષથી હું રિલેક્સ માં બહુ મોટી પોસ્ટ ઉપર છું. અને તમારો એટલો બધો ચાહક છું કે તમારા એક બી પ્રોગ્રામ છોડતો નથી, પ્લસ તમારી જે વાતો છે એ એટલી 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 બધી પોઈન્ટ ટુ પોઈન્ટ હોય છે કે આજે સાહેબ તમારું સ્થાન તો ત્યાં દિલ્હીમાં ક્યાં આવવું જોઈએ. પણ કોંગ્રેસ નું આટલું બધું જે અસફળતાનું કારણ છે એનું મૂળભૂત પાયો કયો છે સાહેબ, એને ઉખેડીને ફેંકી દો. ખૂબ આભાર દીપકભાઈ આપની લાગણીઓ માટે. આપે મારા માટે જે ભાવ બતાવ્યો એ માટે આપનો ઋણી છું. અને મારો પ્રયત્ન રહેશે કે જે આપના જેવા લોકોના આશીર્વાદ મારા સાથે જોડાયેલા છે એમના દિલને ક્યારેય ઠેસ ન પહોંચે. વિશ્વને એ જ પ્રાર્થના કરું છું કે સત્તાની ખુરશીઓ કરતા લોકોના દિલમાં જે મારું સ્થાન છે એમાં ક્યારેય મુશ્કેલી ન પડે, એમને ઠેસ ન પહોંચે, એની ઈશ્વર મને તાકાત આપે. એટલે ખાસ કરીને આપે એમનો સવાલ એ હતો કે અમે જે કરીએ છીએ એમાં કોંગ્રેસ ક્યાં ઊણી ઉતરી. કેટલાક કારણો હતા. 10 વર્ષથી સેન્ટ્રલમાં એટલે કે દિલ્હીમાં અમારી સરકાર હતી અને ગુજરાતને થપ્પડ. કેન્દ્ર સરકાર મિત્રો આવું કરે છે, ખેડૂતોને એમ કહેવામાં આવે કે 20 કિલો કપાસના કમસે કમ 2000 મળવા જોઈએ. એટલે કેન્દ્રમાં અમારી સરકાર છે એ ગુજરાતનું હિત નથી થવા દેતી. આ એક પ્રચારનું માધ્યમ હતું, એનું નુકસાન પણ અમને આવતું હતું. પણ હવે ગુજરાતીઓએ જોયું કે દિલ્હીમાં ભાજપની સરકાર આવ્યા પછી હવે લોકોને રિયલાઇઝ થયું કે ના, ગુજરાતનો ખેડૂત હતો તો એને પણ લાગ્યું કે અમને ક્યારેય 1000 રૂપિયાથી નીચે ભાવ કપાસનો ગયો નહોતો અને 1500 સુધી વધુ વધુ મળ્યા હતા. 2000નું કહેનારા ગયા પછી અમારા કપાસનો ભાવ 1000થી અંદર 800, 700, 750 થઈ ગયો. ખેડૂતને પણ અનુભવ થયો, યુવાનને પણ અનુભવ થયો, વેપારીને પણ અનુભવ થયો, સોની મહાજનને પણ અનુભવ થયો, તમામ ક્ષેત્રમાં તમામ લોકોને થયો છે. ને એટલે આપના જેવા પ્રેમીઓના ભાવમાં દિલમાં જે ભાવ છે હું ચોક્કસ માનું છું કે ગુજરાતીઓના આશીર્વાદથી 2017 ડિસેમ્બરમાં કોંગ્રેસની સરકાર ગુજરાતમાં આવશે. અને અમે વિરોધ પક્ષમાં રહીને જે કંઈ કહ્યું છે એ સત્તામાં બેસીને કરીએ એના માટેની પૂરી પૂરી કોશિશ અમારી રહેશે. સુરતના દીપકભાઈ જેવા બીજા અનેક ચાહકો છે શક્તિસિંહજી આપના, કે જેઓને આપની પાસે ઘણી આશા છે. આપણી સાથે અત્યારે ધ્રાંગધ્રાથી નરેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ આપનો પ્રશ્ન શું છે આપ કહો. સર, ધ્રાંગધ્રા તાલુકાના ભવાન ગામથી નરેન્દ્રસિંહ ઝાલા વાત કરું છું. પહેલા તો શક્તિસિંહ ને જય માતાજી. જય માતાજી નરેન્દ્રસિંહભાઈ. હા સર, મારો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં દારૂબંધી એ હાલમાં તો છે જ, અને પહેલા કોંગ્રેસનું શાસન હતું ત્યારે પણ હતી, અને અત્યારે ભાજપનું શાસન છે ત્યારે પણ છે. તો શું કોંગ્રેસનું શાસન આવશે તો એ જડમૂળમાંથી દારૂબંધીનો અમલીકરણ કરાવી શકશે? આજે ઘણા વ્યક્તિઓ દ્વારા એમ કહેવામાં આવે છે કે દારૂબંધી છે છતાં નેતાઓ સુધી હપ્તા પહોંચે છે, તો શું આ હપ્તાઓ બંધ થશે કોંગ્રેસનું શાસન આવશે તો? નરેન્દ્રસિંહભાઈ વાત બહુ સાચી છે આપની, અને ખાસ કરીને ઘણા બધા પરિવારો મેં પણ જોયા છે, આપે પણ જોયા છે અને આપણા દર્શક મિત્રોએ જોયા છે. દારૂ છે એ સમગ્ર પરિવારનો વિનાશનું કારણ બનતું હોય છે. કેટલી દીકરીઓને આત્મહત્યા કરવા માટેનું અથવા ઘર બરબાદ થવાનું કારણ પણ દારૂ હોય છે. અને હું ચોક્કસ માનું છું કે દારૂબંધીને જો વિલ સાથે એટલે મક્કમ, તો આપે જોયું છે કે કોઈ વખત એક એક સારો ડીએસપી આવી જાય તો આખા જિલ્લામાં દારૂ મેળવવો મુશ્કેલ થઈ જતો હોય છે. સરકારમાં જો આ બંધ કરાવવાનું એક મનથી નક્કી કરે, આપે કહ્યું એમ હપ્તાઓ લેવાનું અને રાજકારણમાં પડેલા લોકો
जो दारूना हप्ता ले तो हूँ मानु छु एने समाज सेवक कहेवरावानो अधिकार नथी। आजे परिस्थिति आपनी बात साची छे के दारूना अड्डाओ नेताओने नथी देखाता, पोलिस ने नथी देखाता, जनता रेड करे छे ने जनता पकड़वा जाए ने जनता थी पकड़ाय, आज बतावे छे के दारूना हप्ताओ लेवाय छे। आपनी बात साची छे, अमारी सरकार आवे तो दृढ़ निश्चय साथे दारूबंदी माटेनो प्रयत्न रहेशे। આપે દ્રઢ નિશ્ચય શબ્દ વાપરીને ઘણી આશા જન્માવી છે, એ બહુ અમે પણ ઈચ્છીએ કે સફળતા થાય, કારણ કે ગુજરાતના વિકાસમાં, ગુજરાતની સમૃદ્ધિમાં પાયામાં દારૂબંધીનું ક્યાંક ને ક્યાંક ખૂબ મહત્વનું યોગદાન છે। આપણે સૌ જાણીએ છીએ, આ ચર્ચા હજી ચાલુ રાખીશું, પરંતુ વચ્ચે લઈ એક નાનકડો બ્રેક। દર્શક મિત્રો ક્યાંય જતા નહીં। આપનું સ્વાગત છે, આપ જોઈ રહ્યા છો સવાલ જનતાનો કાર્યક્રમ, જેમાં વી ટીવીના પ્રજાલક્ષી કાર્યક્રમમાં જનતા સીધો સવાલ પૂછી રહી છે। અને આજે સ્ટુડિયોમાં મહેમાન તરીકે ઉપસ્થિત છે કોંગ્રેસના અગ્રણી નેતા શક્તિસિંહજી ગોહિલ। અત્યારે આપણી સાથે અમરેલીથી એક ગુલાબભાઈ દર્શક તરીકે પ્રશ્ન માટે તૈયાર છે, લાઈન પર છે। ગુલાબભાઈ, આપનો પ્રશ્ન પૂછો આપ। ગુલાબ, હેલો સાહેબ। હા, સંભળાય છે ગુલાબભાઈ, આપનો સવાલ પૂછો। હા સત્યજી સાહેબ, હાજી, નમસ્તે સાહેબ। નમસ્તે, નમસ્તે ભાઈ। હા સત્યજી જી, હવે આપણે કોંગ્રેસ સરકાર સત્તા ઉપર આવશે સાહેબ, તો આપણે પાટીદારોને અનામત મળશે કે કેમ? અને બીજું પૂછવાનું એક કે જે અત્યારે આપણે જે ભારત દેશ છે, એવા બીજા દેશોમાં કે અનામત જેવું છે કે આપણે ભારત દેશ એકમાં જ છે સાહેબ? ગુલાબભાઈ, ગુલાબભાઈ બે વસ્તુઓ છે। દુનિયાના કેટલાક દેશો આજે પણ એવા છે કે જ્યાં જુદા જુદા કારણોસર એમને કોઈક વિશિષ્ટ લાભો, અનામત અથવા બીજી બાબતો એમને આપવી પડે છે। આપણે એક વસ્તુ સ્વીકારવી જોઈએ કે આપણો દેશ એ વિવિધતાઓમાં એકતાવાળો દેશ છે, અને જ્યારે બંધારણના ઘડવૈયાઓ બેઠા ત્યારે પણ ખૂબ વિદ્વતાપૂર્ણ લોકોએ ખૂબ લાંબી ચર્ચા, બંધારણીય વિધાનસભા હતી એમણે કરીને બંધારણ આપ્યું છે, અને એમાં જે વાત આપી છે, આપે જે વાત કરી એમાં કોંગ્રેસ પાર્ટીએ બહુ ક્લિયર સ્ટેન્ડ કરેલું છે। એસસી એસટી અને ઓબીસીની જે અનામત ચાલે છે એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં થાય, પરંતુ પાટીદાર હશે, ક્ષત્રિય હશે, બ્રાહ્મણ હશે, વણિક હશે, એવા બીજા અનેક જ્ઞાતિના લોકો છે કે જેમને અનામતનો લાભ નથી મળતો, પણ આર્થિક રીતે એટલા બધા પછાત છે કે એમના આર્થિક પછાત લોકોને કોઈ ને કોઈ રીતે તમારે અનામત આપવી જોઈએ અને લાભ આપવો જ જોઈએ, પેલા વર્ગને સહેજ પણ ટચ કર્યા વગર। અને એ રીતે કોંગ્રેસની સરકાર આવે તો અમારો એ દ્રઢ નિર્ધાર છે કે અમે અમારા કમિટમેન્ટ મુજબ જરૂરથી આગળ વધીશું। ગુલાબભાઈ, શક્તિસિંહજી, એમણે પાટીદારના અનામત, જે લગભગ ગુજરાતના રાજકારણમાં પ્રશ્ન સતત ઘણા વખતથી ચર્ચાઈ રહ્યો છે, વારે વારે એવો વાત આવે છે કે હવે અઠવાડિયે 10 દિવસમાં ઉકેલ થાય છે। વચ્ચે નીતિનભાઈએ પણ મંત્રી તરીકે કીધું હતું કે આ ઉકેલ હાથવેતમાં છે, હવે વિઠ્ઠલભાઈ રાદડિયા મેદાનમાં આવ્યા છે, એ પણ કહે છે કે હાથવેતમાં છે, મુખ્ય પ્રમુખ તરીકે વિજયભાઈ આવ્યા છે, પણ આશાવાદ જોઈને એકચ્યુઅલી એક વિરોધ પક્ષના નેતા તરીકે કયો કે રાજકીય આગેવાન તરીકે આપને શું લાગે છે ગુજરાતની પરિસ્થિતિ આ અનામતનો પ્રશ્ન ક્યાં સુધી દજાડ્યા કરશે? હું ચોક્કસ માનું છું કે આ અહંકાર જે સરકારનો છે, રાજ્ય સરકારનો, કે મારે કોઈની જરૂર નથી, લોકો ક્યાં જવાના છે, મને જ મત આપવાના છે, આવો અહંકાર રાજકારણમાં ચાલે નહીં, જાહેર જીવનમાં ચાલે નહીં। જનતા અમને આશીર્વાદ આપે તો અમે સત્તામાં હોઈએ, કાલે જનતાના આશીર્વાદ ઓછા થાય તો અમે વિરોધ પક્ષમાં હોઈએ અથવા સાવ હારી જઈને ઘેર પણ બેઠા હોઈએ, આપણા લોકશાહી પદ્ધતિમાં જનતા મહાન છે, કોઈ વ્યક્તિ નહીં, પરંતુ ભાજપના નેતાઓના મનમાં શું થઈ ગયું, અમે મહાન છીએ, અને એટલા માટે આ પાટીદાર છે કોની વોટ બેંક હતી? તન મન ધનથી પાટીદારોએ ભાજપને મોટી કરી છે, એમાં કોઈ ના નહીં પાડી શકે બિલકુલ। હવે એ વર્ગ સાથે તમે એટલું બધું ખરાબ વર્તન કરવાની ક્યાં જરૂર હતી? તમે પહેલા સ્ટેન્ડ લઈ લો છો કે હું કોઈ પણ સંજોગોમાં ડાયલોગ નહીં કરું, પછી એમ કે ડાયલોગ કરીશું પણ હાર્દિકને તો નહીં જ બોલાવીએ। અચ્છા, એક ગ્રાઉન્ડ ઉપર લાખો લોકો ભેગા થઈને પોતપોતાના ઘેર જવા રવાના થઈ ગયા, ત્યાં કદાચ 1000 માણસો ઉપવાસ પર હાર્દિક સાથે બેસે
તો ત્યાં લાઠીચાર્જ કરાવીને એમને ઉઠાવવાની ક્યાં જરૂર હતી? અને એ પણ કેવા સમયે, કે જ્યારે હજી લોકો પોતાના ઘેર નહોતા પહોંચ્યા, બસો મત આખા ગુજરાતની પોલીસ તો અમદાવાદમાં હતી, ત્યારે એક આવો પ્રયત્ન શું કામ? આજે પણ એક તરફ તમે એમ કહો કે અમે સમાધાનની વાત કરીએ છીએ, બીજી તરફ ટાઈટ એફિડેવિટ આપો છો કે આ તો ન જ છૂટવો જોઈએ. તમે તમારી વિરુદ્ધ બોલે એટલે રાજ્યદ્રોહ. સ્ટ્રેટેજીનો વિરોધાભાસ છે કે પછી આ નિષ્ઠા જે પ્રકારની, શું કહેવા માંગે? હું માનું છું આ અહંકાર છે. ઓકે, સત્તાનો અહમ એટલો બધો છે ભાજપમાં. નહીં તો હું આપને કહું કે માધવસિંહભાઈ સોલંકી એ મુખ્યમંત્રી હતા, અનામત વિરોધી આંદોલન શરૂ થયું 1980માં. એમની ગાડી ઉપર હુમલો થયો, એમના કપડા ફાડી નાખવાનો પ્રયત્ન થયો, પણ રાષ્ટ્રદ્રોહનો ગુનો એમણે દાખલ નહોતો કર્યો. કોંગ્રેસ જાણતી હતી કે અમારી વોટ બેંક નથી, પણ આંદોલન છતાં છે એટલી ખ્યાલ હતી રાષ્ટ્રદ્રોહનો, અને છતાં ડાયલોગ ઉભો કરીને બધાને જામીન મળી જાય. વિરોધ સત્તામાં બેઠેલા લોકો સામે જનતાને વિરોધ કરવાનો અધિકાર છે એમ તો હું કહીશ. એટલે લોકશાહીની મજા છે. અમારી કોંગ્રેસની દિલ્હીમાં સરકાર હતી, બાબા રામદેવથી માંડીને કેટલા બધા લોકોએ કેવા આંદોલનો અમારા સામે કર્યા. અમે કોઈની સામે રાજ્યદ્રોહ કર્યો ખરો? ગુનો અમે કોઈના સામે? જેલમાં નાખી દો, એને હેરાન કરો, એ બહાર જ ના નીકળવો જોઈએ. મને લાગે છે જેલમાં નાખવાથી, જો કંસની સત્તા કનૈયાને જેલમાં નાખવાથી સલામત ન રહી હોય, તો ભાજપની સત્તા કોઈ દિલ્હીમાં કનૈયો કે ગુજરાતનો હાર્દિક એને જેલમાં નાખવાથી, આવા બધા ઘણા બધા જે ઉદાહરણો છે જે આપણને માર્ગદર્શન આપે છે, એ સત્તા વિનાશના તરફ જાય પણ નજર રાખવી પડે. આપણી સાથે એક દર્શક મિત્ર કલ્પેશભાઈ જોડાઈ ગયા છે. કલ્પેશભાઈ, આપનો પ્રશ્ન શું છે? આપનો પરિચય આપીને કહો. હેલો. હા કલ્પેશભાઈ બોલો. નમસ્તે. હાજી નમસ્કાર. જી હાજી નમસ્કાર. નમસ્તે, બોલો કલ્પેશભાઈ, આપનો પ્રશ્ન. સાહેબ નમસ્કાર. ગોહિલ સાહેબ નમસ્તે. નમસ્તે. હું સાહેબ ભાવ તાલુકા માંથી બોલું છું, ખેડૂત નો દીકરો. હાજી સાહેબ, ચેનલ નું કામ 100% ખરાબ જ થયું છે. મારા ખેતર ની અંદર સાહેબ ગાબડું પડી ગયેલું છે. હેલો. હા હા, વાત આપની સાચી છે, અને આવા પ્રકારનું નબળું કામ ન થવું જોઈએ. મેં પહેલા જ કહ્યું, અમે વિધાનસભામાં જ્યારે મુદ્દો ઉઠાવ્યો ત્યારે પણ આ જ વાત કરી હતી. અને આપને જે નુકસાન થયું છે એનું વળતર મળ્યું છે? આપના કેનાલમાં ગાબડું પડવાથી ખેતરમાં નુકસાન થયું, એનું કઈ વળતર મળ્યું નથી. ગોહિલ સાહેબ, એક મારી વિનંતી છે કે હું ગોહિલ નો દીકરો બોલું છું સાહેબ. જી જી સાહેબ, આનું ખૂબ મારે નુકસાન થયું છે, પણ સાહેબ તમે જે આપ વિધાનસભા ગાંધીનગર કરશો તો મળી જશે. આપની વિગત ડિટેલ મોકલજો, હું મુખ્યમંત્રીશ્રી ને લખીને મોકલીશ. સરકારના પાપે કોઈ ખેડૂતને નુકસાન થયું હોય તો એને વળતર ચૂકવવાની સરકારની જવાબદારી છે. મારા પ્રયત્નો રહેશે કે આપને વળતર મળે. આભાર કલ્પેશભાઈ. આપની જે રજૂઆત છે શક્તિસિંહજીને લખી મોકલી દેશો, એ પોતાની ભલામણ પણ મુખ્યમંત્રીને મોકલી દેશે, અને આપનો પ્રશ્ન ઉકેલ થાય એવા પૂરા પ્રયત્નો કરશે. શક્તિસિંહજીભાઈ, આ રીતે પ્રજાના પ્રશ્નો આવતા હોય છે. સવાલ જનતાનો કાર્યક્રમ અમે જ્યારે કરીએ ત્યારે લોકો અમારે અહીંયા ટેલિફોન લાઈન હેંગ થઈ જાય ત્યાં સુધીનો રશ હોય છે. મર્યાદા, સમય મર્યાદાની અંદર જેટલાને ન્યાય આપી શકાય આપીએ છીએ. આપને એવું લાગે કે આપની પાસે પણ એવું કોઈ વ્યવસ્થા તંત્ર ખરું કે ભાઈ જે કોંગ્રેસ પક્ષ તરીકે લોકોના પ્રશ્નો, જ્યારે સરકારથી લોકો એટલા હેરાન થતા હોય તો ક્યાં જાય? અમે તો એક આવો પ્રશ્ન, અમારો એક નાનકડો પ્રયત્ન કર્યો, તો આપનું પણ એવું કોઈ વ્યવસ્થિત તંત્ર ખરું? જરૂર જરૂર. અમારું એક ફરિયાદ સેલ પણ છે જે કોંગ્રેસ પાર્ટીનું, જ્યાં આગળ લોક પ્રશ્નોને મોકલી શકાય છે. હમણાં જ અમારા ધારાસભ્યશ્રીઓ સાથે, અમારા પક્ષના નેતા શંકરસિંહજી સાથે અને પ્રદેશ પ્રમુખ ભરતભાઈ સાથે પણ વાત કરી કે જરૂર પડે તો આપણે જિલ્લા મથક પર જઈએ, વિવિધ લોકોના પ્રશ્નોને સાંભળીને એમને અમારા સુધી આવવું પડે એના બદલે અમે એમના પાસે જઈએ અને પ્રશ્નો મેળવીએ. હું દાખલા તરીકે દર મંગળવારે વિધાનસભામાં મારી ઓફિસ છે એના દરવાજા ખુલ્લા રાખીને કોઈ પણ વ્યક્તિ આવે, એનો પ્રશ્ન લઈને આવે તો મળવાનો પ્રયત્ન કરું છું. આજકાલ સોશિયલ મીડિયા બહુ પ્રચલિત થઈ ગયું છે. વોટ્સએપ પર, ઈમેલ પર, ફેસબુક પર, ટ્વિટર પર લોકો ખૂબ સક્રિય છે, તો હું એવો પણ પ્રયત્ન, મારી પોતાની વેબસાઇટ છે કે લોક પ્રશ્નો અમારા સુધી આવે. આ વિધાનસભામાં પણ અમે વાત કરીએ છીએ, કોઈ હવામાંથી વાત નથી કરતા, લોકો પાસેથી આવેલી માહિતી એકત્રિત કરીને વિધાનસભામાં, અને એટલે જ લોકોને ગમે છે કે ના આ અમારો એમની વાત છે. અને એટલા માટે આજે જે મને જાઉં છું ત્યારે લોકો કહે છે, એનું કારણ, એનો આભાર હું માનું ગુજરાતની જનતાનો,
કે ગુજરાતની જનતાએ કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ રાખ્યો છે, અમારા પર વિશ્વાસ રાખ્યો છે. સત્તામાં અમે નથી, પરંતુ અમારા ઉપર આવતી ટપાલોને પ્રશ્નો છે એની ખૂબ મોટી હારમાળા હોય છે, અને જેને અમે વિધાનસભામાં રજૂ કરીએ છીએ. હા, એટલે આ એક તંત્ર હોય, ખાલી સત્તાધારી પક્ષ તો બરાબર છે, પણ જ્યારે વિરોધ પક્ષ એટલો જાગૃત હોય, અને આપના પણ ચૂંટાયેલા લોકપ્રતિનિધિ જે રીતે પોતપોતાના સ્થાનિક વિસ્તારોમાં પણ આવું કાર્યરત હોય, હવે સોશિયલ મીડિયા પણ આપણે જે કીધું એ પ્રમાણે છે, લોકોને માટે પણ અત્યારે એક પ્લેટફોર્મ છે, પ્રશ્ન પોતાનો પહોંચાડવાની અવકાશ છે, તો લોકોએ પણ એટલું સક્રિય રહેવું પડે કે એની સમસ્યા. વસ્તુ હું તમને કહું, પહેલા જે આપણે કોંગ્રેસના શાસનમાં ભૂતકાળમાં વર્ષો સુધી રહ્યું, કે કોઈ પણ માણસ મંગળવારનો દિવસ હોય એટલે મુખ્યમંત્રી અને તમામ મંત્રીઓ કોઈ મિટિંગો નહીં રાખવાની, લોકોના પ્રશ્નો સાંભળવા માટે દરવાજા, એટલે લોકોને પ્રાથમિકતા. પરંતુ હવે તમે જો ભારતીય જનતા પાર્ટીમાં મુખ્યમંત્રી તો તમને નરેન્દ્રભાઈ હતા ત્યાં સુધી તો મળવાનો સવાલ નહોતો, મિનિસ્ટરો જે કાર્યક્રમો હતા, કાર્યક્રમો હોય પણ લોકોને નહીં. લોકો મન કી બાત તમે કરો, જુદા મન કી બાત સુનો, પણ અમે જે મુખ્યમંત્રી જે છે એ લોક દરબાર દર મંગળવારે રાખતા. તમે બે ચાર મહિને એકાદ વખત જનસંવાદ કરવા તમે જાઓ છો, આજે મંત્રીશ્રીઓને મોકલ્યા એમણે, ત્યાં આગળ જે પ્રશ્નો આવ્યા છે એની પરિસ્થિતિ શું? આજનો જ ગઈકાલનો દાખલો, આજે ના ના, આપની વાત બી સાચી છે, લોક સંવાદ ચાલી રહ્યો છે અને આપ પણ આપના પ્રયત્ન કરો છો. આપણે ઘણી વાતો રસપ્રદ હજી થઈ શક્યો હતો, આપણી પાસે સમયની મર્યાદા છે, સ્ટુડિયોમાં આપ રહ્યા, આપ આવ્યા એટલે શક્તિસિંહજી આપનો ખૂબ ખૂબ આભાર, દર્શક મિત્રો આપનો પણ ખૂબ આભાર. આપ આપના પ્રતિભાવો અમને ચોક્કસ મોકલી આપશો, સવાલ જનતાનો કાર્યક્રમ કેવો આપને લાગ્યો વી ટીવીને લખી મૂકી આપશો, અને જ્યારે જ્યારે જે અઠવાડિયે આ કાર્યક્રમ થતો થાય ત્યારે સક્રિય રહેજો, તમારા કોઈ પણ પ્રશ્નો અમને મોકલી આપશો, અમે એમાં મદદરૂપ થવા પ્રયત્ન કરીશું. ફરી આપણે જલ્દી મળીશું, ત્યાં સુધી આપના વી ટીવીના દર્શક મિત્રોનો આભાર માનું છું કે ગુજરાતના ખૂણે ખૂણેથી જુદી જુદી દિશામાંથી દર્શક મિત્રોએ મારી પાસે પ્રશ્નો મૂક્યા, એમની વાત મૂકી, કોંગ્રેસ માટેનો વિશ્વાસ, મારા માટેનો ભાવ બતાવ્યો. વી ટીવીના તમામ દર્શક મિત્રોનો ખૂબ આભાર, ખૂબ શુભેચ્છાઓ. બસ જોતા રહો વી ટીવી, જોતા રહો વી ટીવી.